ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ફ્રેન્ડ્સ અહીં આગળના વિડિયોમાં આપણે ચેપ્ટર 10 બરાબર પ્લે વિથ પેટર્ન એટલે કે પેટર્નની રમત શીખી ગયા હવે આજે આપણે શીખીશું આપણો ન્યૂ ચેપ્ટર ચેપ્ટર 11 શું નામ છે જુઓ ચેપ્ટર 11 ટેબલ્સ એન્ડ સેટ્સ ઘડિયાળ અને ભાગાકાર બરાબર છે ફ્રેન્ડ્સ મને એ કહો શું તમને લોકોને એડિશન સબટ્રેક્શન મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન આવડે છે ને બરાબર તમે શીખી જ ગયા છો તમને બધાને આ સમ્સ કાઉન્ટ કરતા આવડે છે બરાબર છે તો આજના ચેપ્ટરમાં આપણે એવું જ કંઈક શીખવાના છે સો ડિવિઝન એટલે કે ભાગાકાર પણ ટેબલ્સની મદદથી બરાબર અને ટેબલ્સ પણ તમને બધાને આવડે છે ને 1 ટુ 10 ના ટેબલ્સ ઓકે ચાલો તો અહીં આપણે જોઈએ સો 2 નો ટેબલ્સ બરાબર છે પણ કેવી રીતે જુઓ મારી પાસે બે ચોકસ્ટિક છે જુઓ આ શું છે બે ચોક ચોકસ્ટિક બરાબર છે શું છે બે ચોકસ્ટિક એટલે કે ચોક બરાબર છે હવે આ બે ચોકસ્ટિક છે આ બે ચોકસ્ટિકમાં હું બીજી બે ચોકસ્ટિક એડ કરું છું બરાબર છે બરાબર જુઓ આ બે ચોકસ્ટિક છે એમાં બીજી બે ચોકસ્ટિક એડ કરી તો આ કેટલી થઈ 2 બરાબર છે અને 2 ની અંદર બીજી 2 એડ કરીશું તો કેટલી થશે 4 થાય છે ને બરાબર છે જુઓ તો આપણે 2 નો ટેબલ્સ ચોકસ્ટિક દ્વારા કરીએ પહેલા શું હતું આપણી પાસે 2 ચોકસ્ટિક હતી તો અહીંયા લખીશું 2 1 2 બરાબર હવે આ 2 ચોકસ્ટિક ની અંદર આપણે બીજી 2 ચોકસ્ટિક એડ કરી દીધી જુઓ તો આપણી પાસે કેટલી થાય 2 પ્લસ 2 કેટલી થશે 4 ચોકસ્ટિક થશે તો 2 2 4 હવે જુઓ આપણી પાસે ટોટલ 4 ચોકસ્ટિક થઈ હવે આ 4 ની અંદર હું બીજી 2 ચોકસ્ટિક એડ કરું છું તો બીજી એડ કરી તો 2 પ્લસ 2 4 થયા બરાબર હવે આ 4 ની અંદર બીજી 2 એડ કરી તો કેટલી થશે ફ્રેન્ડ્સ કહો હા 4 ની અંદર 2 એડ કરશો તો કેટલી થશે 3 એટલે જુઓ આ 2 ચોકસ્ટિક હું 3 ટાઈમ લઉં છું ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ 3 ટાઈમ લીધી તો ટોટલ કેટલી ચોકસ્ટિક થાય 6 ચોકસ્ટિક બરાબર છે તો 2 × 3 2 3 6 2 ચોકસ્ટિક 3 ટાઈમ લઈએ તો ટોટલ 6 ચોકસ્ટિક થાય હવે જુઓ 2 4 7 બરાબર છે એ જ રીતે 2 ચોકસ્ટિક 4 ટાઈમ લેશો તો 6 ની અંદર બીજી 2 એડ કરશો ને જુઓ આ 6 ની અંદર બીજી 2 એડ કરશો તો કેટલા થશે 6 ની અંદર 2 એડ કરશો તો કેટલા થશે ફ્રેન્ડ્સ હા 8 બરાબર છે તો 2 4 7 8 બરાબર એ જ રીતે 2 ચોકસ્ટિક 5 ટાઈમ લેશો તો 8 ની અંદર બીજી 2 એડ કરશો તો 2 5 9 8 ની અંદર 2 એડ કરતા કેટલી થશે 10 બરાબર 2 6 7 6 ટાઈમ લઈશું 2 ચોકસ્ટિક 6 ટાઈમ લઈશું તો 10 ની અંદર 2 એડ કરશું તો કેટલી થશે 12 2 7 9 ચાલો 12 ની અંદર 2 એડ કરો કેટલા થાય ફ્રેન્ડ્સ 14 2 8 7 ચાલો 14 ની અંદર આપણે કેટલા એડ કરીશું બીજા 2 ચોકસ્ટિક એડ કરીશું તો અહીંયા 2 એડ કરતા કેટલી થશે 16 2 9 7 ચાલો 16 ની અંદર કેટલા એડ કરો ફ્રેન્ડ ફરી 2 બરાબર છે તો આપણો જે આન્સર આવે એની અંદર આપણે 2 એડ કરતા જવાનું તો 6 ની અંદર 2 એડ કરીએ તો કેટલા થશે 18 હવે જો 2 9 7 કેટલા થયા 18 એન્ડ 2 10 7 ચલો 18 ની અંદર કેટલા એડ કરું 2 એડ કરું બરાબર છે તો 18 ની અંદર 2 એડ કરતા કેટલા થશે 20 તો જુઓ 2 નો ટેબલ આપણે ચોકસ્ટિકની મદદથી કમ્પ્લીટ કર્યો બરાબર કમ્પ્લીટ કર્યો ને
જો 2 જોક્સ્ટિક ને 2 ટાઈમ લીધી તો 2 2 ઝા 4 થયો એટલે કે 2 ની અંદર 2 એડ કર્યા ચલો 2 3 ઝા 6 એટલે 2 જોક્સ્ટિક ને 3 ટાઈમ લીધી બરાબર છે 2 + 2 + 2 તો કેટલા થશે 2 3 ઝા 6 આ રીતે જેનો પણ ટેબલ્સ હોય એની અંદર એ નંબર આન્સર માં એડ કરતો જવાનો તો તમારો ટેબલ્સ કમ્પ્લીટ થતો જાય ચલો એક્ઝામ્પલ તરીકે આપણે બીજો એક ટેબલ્સ લઈએ ચલો હવે લઈએ 3 તો 3 1 ઝા 3 બરાબર છે 3 ચોક્સ્ટિક છે 1 ટાઈમ લઈએ તો 3 1 ઝા 3 ઓકે હવે 3 2 ઝા બરાબર છે 3 2 ઝા એટલે 3 ચોક્સ્ટિક 3 ચોક્સ્ટિક 2 ટાઈમ લઈએ તો આ 3 ની અંદર બીજી કેટલી ચોક્સ્ટિક એડ કરીશું આપણે 3 ચોક્સ્ટિક એડ કરીશું બરાબર આ 3 ની અંદર બીજા 3 એડ કરીશું ને તો 3 2 ઝા કેટલા થશે 6 બરાબર છે એ જ રીતે 3 3 ઝા ચાલો 3 ની અંદર 3 એડ કરતા 6 થયા હવે શું કરશું 6 ની અંદર કેટલા એડ કરીશું ફરી પાછા 3 એટલે આપણો કયો ટેબલ 3 નો ટેબલ્સ થાય છે જેનો ટેબલ્સ હોય એની અંદર એટલા એડ કરતા જવાના ચલો 6 ની અંદર 3 એડ કરો કેટલા થાય 9 બરાબર છે 3 4 ઝા 9 ની અંદર ફરી પાછા 3 એડ કરો કેટલા થશે 12 તો 3 4 ઝા 12 3 5 ઝા 12 ની અંદર 3 એડ કરતા 15 બરાબર તો ફ્રેન્ડ્સ જેનો પણ ટેબલ્સ હોય એ નંબર આન્સર માં એડ કરતા જશો એટલે તમારો ટેબલ્સ કમ્પ્લીટ થતો જશે ચલો હવે 3 6 થી તમારે આ ટેબલ્સ કમ્પ્લીટ કરવાનો છે ડિયર ફ્રેન્ડ્સ આવડે ને હવે આ ટેબલ્સ કમ્પ્લીટ કરતા બરાબર છે તો જો કેટલે ઈઝી રીતે આપણે 2 એન્ડ 3 નો ટેબલ્સ કમ્પ્લીટ કર્યો મોઢે કરવાની જરૂર પડે ના પડે ને બરાબર છે તો ચલો તમારે આ 3 નો ટેબલ તમારી જાતે જ કમ્પ્લીટ કરવાનો ફ્રેન્ડ્સ 2 નો ગણ્યો 2 નો ટેબલ્સ એન્ડ 3 નો ટેબલ્સ તમે જોયો ચોપસ્ટિકની મદદથી બરાબર છે એ જ રીતે તમે 5 નો 6 નો આ રીતે તમે જે ટેબલ્સ કમ્પ્લીટ કરવો હોય તો યુઝ કરીને અથવા એડિશન કરીને કરી શકો છો બરાબર છે કોઈ પણ વસ્તુનો યુઝ કરીને અથવા તો એડિશન કરીને કરી શકો છો બરાબર છે તો તમને જૂનો પણ ટેબલ્સ કમ્પ્લીટ કરવો હોય તો ટેબલ્સ મોટે કરવાની અથવા ગોખવાની જરૂર નથી બરાબર છે ચલો હવે આપણે આગળ જોઈએ શું બે ટેબલ્સની મદદથી આપણે એક ટેબલ્સ કમ્પ્લીટ કરવાનું છે જો અહીંયા આપણી પાસે 2 નો એન્ડ 3 નો ટેબલ્સ આપેલો છે તમે બે ટેબલ્સ કમ્પ્લીટ કર્યા 2 અને 3 બરાબર એનો યુઝ કરીને આપણે એક નવો ટેબલ કમ્પ્લીટ કરીએ જોઈએ કઈ રીતે શીખવું છે ને કઈ રીતે ચલો તો ટીચર બતાવો જુઓ શું છે 2 વત્તા 2 એન્ડ અહીંયા શું છે 3 વત્તા 3 હવે અહીંયા કેટલા છે 2 એન્ડ અહીંયા 3 બરાબર છે તો આપણે 2 અને 3 નો ટેબલ્સ એડ કરીને નવો ટેબલ્સ કયો બને છે તે જોઈએ ચલો જુઓ 2 પ્લસ 3 એટલે આપણો આ 2 એન્ડ આ 3 નો એડિશન કરીશું તો કેટલા થશે 2 પ્લસ 3 5 થાય 5 થશે ને ફ્રેન્ડ્સ બરાબર છે તો અહીંયા આપણે 5 નો ટેબલ્સ કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે બરાબર છે આ 2 ના એડિશન થી શું આવ્યું 5 આવ્યું તો આપણે અહીંયા 5 નો ટેબલ્સ બનાવી રહ્યા છે બરાબર છે કોનો ઉપયોગ કરીને 2 નો અને 3 ના ટેબલ્સ નો યુઝ કરીએ ચલો ચલો આ કેટલા છે 4 એન્ડ અહીંયા કેટલા છે 6 તો 4 પ્લસ 6 કેટલા થશે 4 ની અંદર 6 એડ કરશું તો વેરી ગુડ 10 10 થાય ને ચલો એ જ રીતે 6 પ્લસ 9 6 પ્લસ 9 તો કેટલા થશે 6 પ્લસ 9 15 ચલો 8 પ્લસ 12 8 પ્લસ 12 8 ની અંદર 12 એડ કરો કેટલા થાય 20 ચાલો 10 પ્લસ 15 તો 10 પ્લસ
કેટલા થશે 25 ચલો એ જ રીતે અહીંયા કેટલા છે 12 એન્ડ આ 18 તો 12 પ્લસ 18 કેટલા થાય 12 ની અંદર 18 એડ કરતા 30 ચલો 14 પ્લસ 21 તો 14 પ્લસ 21 તો કેટલા થશે 35 જો 4 પ્લસ 1 3 એન્ડ 1 પ્લસ 2 સોરી 4 પ્લસ 1 5 એન્ડ 1 પ્લસ 2 3 5 બાય 35 ચલો 16 પ્લસ 24 તો 16 પ્લસ 24 જો 6 પ્લસ 4 10 0 કેરી ઓન 1 પ્લસ 1 2 ને 2 પ્લસ 2 4 45 થયા ચલો 18 પ્લસ 27 18 પ્લસ 27 કેટલા થશે 45 20 પ્લસ 30 તો 20 પ્લસ 30 તો અહીંયા આવશે 50 હવે જુઓ અહીંયા આપણો 5 નો ટેબલ કમ્પ્લીટ થાય છે જુઓ સો 5 1 જા 5 5 2 જા 10 5 3 જા 50 5 4 જા 20 5 5 જા 25 5 6 જા 30 સોરી હા 5 7 જા 35 5 8 જા 40 5 9 જા 45 એન્ડ 5 10 જા 50 તો જુઓ 2 એન્ડ 3 નો આન્સર માં આપણે શું કર્યું એડિશન કર્યું તો 5 નો ટેબલ્સ કમ્પ્લીટ થયો આ રીતે તમે 1 ટુ 10 ના ટેબલ્સ કમ્પ્લીટ કરી શકો છો અને એના પરથી જ 11 ટુ 20 ના ટેબલ્સ તમને ઈઝી રીતે આવી જશે બરાબર છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમારે પણ એક નવો ટેબલ્સ બનાવવાનો છે બરાબર છે અને તમારી નોટબુકમાં લખવાનો છે ફ્રેન્ડ્સ ફરી પાછા મળીશું નવા વિડિયો સાથે